પાલનપુરમાં આજે બાળ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા પધાર્યા છે ત્યારે તેઓના આગમન સમયે કાળા વાવટા ફરકાવવાની ચીમકી આપનાર પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતાની પોલીસે અટકાયત કરી હતી. પાલનપુરમાં ગત વર્ષે એક 4 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો, જે ઘટનાને 1 વર્ષ થવા છતાં આરોપીઓ ઝડપાયા નથી. ત્યારે પાલનપુર ખાતે પધારેલા બાળ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાની રજૂઆત કરવા માટે વિપક્ષ કોંગ્રેસે સમય માંગ્યો હતો, જે સમય નહીં મળે તો કાળા વાવટા ફરકાવવાની ચીમકી આપી હતી, જેને પગલે પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરની પોલીસે અટકાયત કરી હતી. આજે પાલનપુર શહેરમાં મહિલા બેન પધારી રહ્યા છે, જે જાગૃતિબેન પંડ્યા, જે મહિલા ગૌરવ દિવસની ઉજવણી કરવા પાલનપુરમાં આવી રહ્યા છે. અમે બેનને ટાઈમનું કીધું છે કે અમને તમે 10:30 વાગે પાલનપુરના હિતના માટે ટાઈમ આપો. 2/3/2020 પાલનપુર શહેરમાં 4 વર્ષની બાળકી પર, જે રેલવે સ્ટેશન ઉપર બળાત્કાર થયો હતો, એ બળાત્કારને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પણ પાલનપુરનું તંત્ર જાગતું નથી અને એ બાળકીના ન્યાય માટે શું કર્યું એ પૂછવા માટે બેનને પૂછ્યું છે. બેન અમને ટાઈમ નહીં આપે તો પછી ગાંધી ચીદ્યા માર્ગે અમે કાળા વાવટા ફરકાવીશું.